મિત્રો, આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુજ્ઞાન શાળામાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 10માં જે સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાનું છે બોર્ડ દ્વારા માર્ચ 2023માં, તેમાં અમે સામાજિક વિજ્ઞાનમાં વિભાગ સીના IMP પ્રશ્નો લઈને આવ્યા છીએ. તો વિડીયો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા આગળ જોવાનો છે. ચલો મિત્રો, તમારો વધુ ટાઈમ વેસ્ટ ના કરતાં આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, પહેલાં છે પ્રકરણ 3માંથી. તો પહેલો પ્રશ્ન, લોથલ ભારતનું અગત્યનું બંદર હતું, સમજાવો. બીજો, મોઢેરાના સૂર્ય મંદિર વિશે નોંધ લખો. ત્રીજો, ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો. ચોથો, મોહેન્જો દડો નગરના રસ્તાઓની માહિતી આપો. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર જોઈએ. તો નેક્સ્ટ ચેપ્ટર છે ચેપ્ટર 4. પહેલો પ્રશ્ન છે, વલ્લભી વિદ્યાપીઠ વિશે માહિતી આપો. બીજો, વેદો કેટલા છે, કયા કયા, દરેકની ટૂંકમાં માહિતી આપો. ત્રીજો છે, મુઘલ સાહિત્યનો પરિચય આપો. હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ મિત્રો આવશે પ્રકરણ 7. પહેલો પ્રશ્ન, વારસાના જતન અને સંરક્ષણ માટેના ઉપાયોનું વર્ણન કરો. બીજો, ભારતમાં જુદા જુદા ધર્મ અને સંપ્રદાયોના લોકો રહે છે, તેમની વચ્ચે સુમેળ અને સંપ જળવાઈ રહે તે માટે તમારા સૂચનો જણાવો. નેક્સ્ટ ચેપ્ટર તરફ જઈએ. તો નેક્સ્ટ ચેપ્ટર આવશે ચેપ્ટર 15. એનો પહેલો પ્રશ્ન, તફાવત આપો બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. બીજો છે, બજાર પદ્ધતિના લક્ષણો જણાવો. ત્રીજો છે, બજાર પદ્ધતિના લાભ અને ગેરલાભ જણાવો. ચોથો છે, મિશ્ર અર્થતંત્રના લક્ષણો જણાવો. નેક્સ્ટ ચેપ્ટર તરફ જઈએ તો આવશે ચેપ્ટર 16, તેના IMP જોઈએ. પહેલો પ્રશ્ન, ખાનગીકરણ એટલે શું, ખાનગીકરણના માર્ગો જણાવો. બીજો છે, પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં જણાવો. ત્રીજો છે, વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયો લખો. નેક્સ્ટ ચેપ્ટર તરફ જઈએ, ચેપ્ટર 18 આવશે. પહેલો પ્રશ્ન છે, ભાવ વૃદ્ધિના કારણો વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો. બીજો છે, ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધ રૂપ પણ છે, આ વિધાન સમજાવો. ત્રીજો છે, ગ્રાહકોનું કયા કયા પ્રકારે શોષણ થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો આવશે પ્રકરણ 19. એનો પહેલો પ્રશ્ન, મહિલા સશક્તિકરણ એટલે શું, તેના અવરોધક પરિબળો જણાવો. બીજો છે, મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જણાવો. ત્રીજો છે, ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો નેક્સ્ટ છે પ્રકરણ 20, એના IMP પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે, આતંકવાદની આર્થિક અસરો જણાવો. બીજો પ્રશ્ન, આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજાવો. ત્રીજો, નક્સલવાદી આંદોલન વિશે નોંધ લખો. તો મિત્રો, આ હતા આપણા વિભાગ સીના IMP. આગળ વિભાગ બીના પણ IMP પ્રશ્નો મૂકેલા છે, તેનો વિડીયો પણ તમારે જોઈ લેવો. મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.